हेलो स्टूडेंट्स, वेलकम टू फन एंड लर्न स्कूल। केम छो तमे बधा? मजा माने? तो चलो आपणे गुजराती में हवे पाठ सात अलग दलग भणीशुं। ए शुं छे? ए एक उर्मी काव्य छे। तो चलो तमारी गुजरातीनी बुक खोलो। बुक में पेज नंबर 36 ऊपर छे तमारू सातमुं उर्मी काव्य अलग दलग। जे कवि छे कोण छे? बाल मुकुंद दवे। आ उर्मी गीतमां रासलीलानो प्रसंग वणी લેવાયો છે। બાળકોને ગાવું ગમે એવું કાવ્ય છે। એમાં પ્રાસ ઢાળ તેમજ શબ્દ નોંધપાત્ર છે। તો ચાલો આપણે આ કાવ્ય ગાઈએ। અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક રટિયાળો જમનાનો મલ્લક એથી સુંદર રાધા ગોરી મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક। તો શું કહે છે? રાસલીલામાં સૌ અલ્લક દલ્લક રમે છે, સૌના પગલામાં ઝાંઝર ઝમકે છે, યમુના નદીનો પ્રદેશ એ મનમોહક છે, તેથી એ સુંદર કોણ છે? રાધા છે, રાધા ગોરી સૌથી સુંદર છે। એમનું જે મુખ છે એમનું મુખનું ઝડક ઝડક ચમકે છે। આપે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ ચડક્યો છે છમક છમક, ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલ વાગે ઢમક ઢમક। તો શું કહે છે? આપમાં પૂનમનો ચાંદ ઉગ્યો છે અને છમછમ ઝાંઝર સાથે, ઝાંઝરના અવાજ સાથે રાસ રમાય છે, ગોપીઓ પણ શ્રી કૃષ્ણ સાથે રાસ રમે છે, ઢમઢમ કરતા ઢોલ વાગી રહ્યા છે। કેવા વાગે છે ઢોલ? ઢમઢમ કરીને ઢોલ વાગે છે। રાધિકાનો હાર તૂટે છે, મૂર્તિ ચડકે ચલ્લક ચલ્લક, બધા જડ્યા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા છલ્લક છલ્લક। કે રાસ રમતા રમતા રાધિકાનો હાર તૂટી જાય છે અને તે હારના વેરાયેલા મોતી ચમકી રહ્યા છે, હારના બધા મોતી મળ્યા પણ એક મોતી ખૂટે છે, એટલે એક મોતી ખોવાયો છે ને, એટલે રાધિકા ખૂબ રડે છે। લીધું હોય તો આલને કાના મોતી મારું ચલ્લક ચલ્લક, તારા ચરિત્ર છે ક્યાં છાના, જાણે આંખો મલ્લક મલ્લક। જે રાધા છે એ શ્રી કૃષ્ણને કહે છે કે તે મારું ચળકતું મોતી લીધું હોય તો આપને તારા તોફાન કોઈનાથી છુપા નથી, આખો પ્રદેશ આ બાબત જાણે છે। કૃષ્ણ તું બહુ તોફાની છે, બધા વાત જાણે છે, એટલે તે મારું મોતી લીધું હોય તો તું મને આપી દે। કાને ત્યાંથી દોટ મૂકી છે રીસ ચડી ગોપી જનવલ્લભ, કંદ બછાયા ખૂબ ઝૂકી છે, બંસી છેડે અલ્લપ જલ્લભ। રાધાની વાત સાંભળીને કૃષ્ણ ત્યાંથી દોડી જાય છે, સૌના વાલા કૃષ્ણ છે એમને રીસ ચડે છે, એમને ગુસ્સો આવે છે, રાધાએ આવું કીધું ને એટલે કૃષ્ણ રીસાણા છે। પછી ઝૂકેલા કંદ વૃક્ષની છાયામાં શ્રી કૃષ્ણ અલબ જલબ વાંસળીના સૂર રેલાવે છે, એટલે વાંસળી વગાડે છે। રાધા દોડે ચિત્ત અધીરે, રાસ રચ્યો છે અલ્લક દલ્લક, સૂર વણાય ધીરે ધીરે ઉર તણાએ પલ્લક પલ્લક। એટલે વાંસળીના સૂર સાંભળીને વિહવટ થયેલી રાધા કૃષ્ણ પાસે જવા દોડે છે, કે વાંસળીના સૂર સાંભળીને રાધા છે એ ખૂબ શું કહેવાય ખૂબ ખુશ થાય છે અને કૃષ્ણ પાસે જાય છે અને અલગ દલગ રાસ રચાય છે। વાંસળીના ધીમા ધીમા સૂરમાં રાધાનું હૃદય મલકાતું મલકાતું કૃષ્ણ તરફ ખેંચાય છે, વાંસળીના સૂરમાં રાધા પોતાનું રોવાનું ભૂલી જાય છે અને ખુશ થઈ જાય છે અને કૃષ્ણ તરફ ખેંચાય છે। અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક રટિયાળો જમ નાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી મુખડું ઝલકે ઝલ્લક ઝલ્લક।
શું કહે છે, રાસમાં રમતા લોકોના ચાંચરના જમકારાને કારણે યમુના પ્રદેશનો, યમુના નદી છે એનો પ્રદેશ કેવો રટિયાળો લાગે છે. યમુનાના પ્રદેશ કરતાં પણ કોણ સુંદર છે? રાધાગોરી યમુનાના પ્રદેશ કરતાં પણ સુંદર છે. એનું મુખડું ચલક ચલક ઝળકે છે, બરાબર. તો આજે આપણે આ ઉર્મી ગીત ભણ્યા ને, હવે આગળ આપણે કાલે ભણીશું. ઓકે.